સોરી શીતલ ડઝ નોટ નો ક્રિયાપદનું મૂળરૂપ થઈ જશે કારણ કે એસ એસ લાગે છે એટલા માટે અહીંથી આપણે કાઢી નાખીશું રાઈટ ઓન ધ બ્લેકબોર્ડ હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય સોરી એનું નકાર વાક્ય જોયું હવે આપણે એનું બીજું વાક્ય જોઈશું નકાર વાક્ય સમીર બ્રશિસ હિસ્ટ્રીથ ટાઈઝ અ ડે બરાબર ટ્વિઝ અ ડે એટલે એક દિવસમાં બે વાર બરાબર ટ્વિઝ એટલે ટુ ટાઈમ સમીર એટલે સમીર છે ઈ સેમાં આવે છે તો કે હિમા સમીર ડઝ નોટ બ્રશ હિસ્ટ્રીથ પ્રાઇઝ ડે જો છે ડઝ નો ડઝ પછી આપણે નકાર કરવું છે એટલે નોટ મૂકીશું ડઝ આવી ગયું એટલે બ્રશમાંથી ઇસ પ્રત્યે આપણે કાઢી નાખેલ છે ધે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ ધે બહુ છે એટલે ટુ બીનું ફોર્મ આપણે આવશે ડૂડમાંથી ડૂ ધે ડૂ નોટ એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ હવે જોઈએ એના પછીનું વાક્ય રાજ એન્ડ અમિત પૂઝ ધ સ્કૂટર બરાબર રાજ એન્ડ અમિત પૂઝ ધ સ્કૂટર જો અહીં રાજ અને અમિત બે નામ છે એટલે આપણે અહીં ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે તો કે મૂળ રૂપ આપેલું છે હવે આપણે એનું નકાર વાક્ય કરીશું એટલે ટુ બીનું ફોર્મ આપણે શું મૂકીશું તો કે ડૂ એક કરતાં વધારે નામ આપેલું છે એટલે ટુ બીનું ફોર્મ આપણે મૂકીશું ડુ રાજ એન્ડ અમિત ડુ નોટ પૂઝ ધ સ્કૂટર

ડુ અથવા ડઝ માંથી ડઝ ટીચર છે હી અને શ્રી માં હોય એટલા માટે અવર ટીચર ડઝ નોટ ટીચ અસ ઇંગ્લિશ જો અવર ટીચર માં અહીંયા આપણે સીએચ આપેલું છે એટલે ઈએસ પ્રત્યે લગાડેલું છે અને આપણા ટીચર છે હી અથવા સી માંથી કોઈ ભી હોય ગર્લ ભી હોય શકે અને બોય ભી એટલે કે ફીમેલ ભી હોય શકે ને મેલ ભી હોય શકે એટલે આપણે એમાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકેલું છે હવે જોઈએ એના પછીનું વાક્ય બેબી પ્લેઝ વિથ ધ પેપર બેબી એટલે નાનકડું બાળક બરાબર ઈ હિશી ગમે હોઈ શકે એટલા માટે આપણે અહીં વાય પાછળ એસ લગાડેલો છે જો વાયની આગળ શું આપેલું છે સ્વર એટલે માત્ર એસ પ્રત્યે જો વાયની આગળ વ્યંજન આપેલું હોય તો આપણે વાય કાઢીને આઈ ઈ એસ પ્રત્યે લગાડે હવે એનું આપણે જોઈએ નકાર વાક્ય અ બેબી બે બી હિશીમાં આવે એટલા માટે આપણે અહીં ટુ બીનું ફોર્મ મૂકીશું ડઝ

ડ્રાઈવ એટલે ચલાવવું મનુભાઈ છે એ હિમા આવે છે એટલા માટે આપણે અહીં ક્રિયાપદમાં એસ પ્રત્યય લગાડેલો છે હવે જયારે એનો આપણે નકાર કરીએ એટલે ક્રિયાપદમાંથી એસ કાઢી નાખશું કારણ કે આપણે ડઝમાં એસ આવી જાય મનુભાઈ ડઝ નોટ ડ્રાઈવ ધ બસ કેરફુલી બરાબર કરતા પછી ડઝ અથવા ડુ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી કર્મ અને પછી છેલ્લે અધર વર્ડ્સ ધ ગર્લ્સ કીપ ઇન ધ ગાર્ડન ગર્લ્સ છે એ બહુવચન છે એટલે કે છોકરીઓ થાય એટલે આપણે ક્રિયાપદનું મૂળરૂપ લખેલું છે

આઈ બી યુદ્ધ એમાં આપણને બી આપેલું છે એટલે આપણે ટુ બીનું ફોર્મ આવશે ડુ અને પછી આવશે નકાર એટલે કે નોટ વી ડુ નોટ મેક પેપર બોટ્સ હવે જોઈએ ધ ફાર્મર સ્લીપ્સ અંડર અ ટ્રી ફાર્મર છે એ ખેડૂત હિમાં હોય એટલે હી એ જ પ્રત્યય લાગેલો છે ધ ફાર્મર સ્લીપ્સ અંડર અ ટ્રી હવે ધ ફાર્મર ડઝ નોટ સ્લીપ અંડર ધ ટ્રી અહીં ડઝ આવી ગયું એટલે આપણે ક્રિયાપદમાંથી એસ પ્રત્યે કાઢી નાખેલો છે હવે જોઈએ વાક્ય સોહમ ફોલ્સ ડાઉન ફ્રોમ ધ ટ્રી ફોલ્સ ડાઉન એટલે નીચે પડવું અને ડાઉન એટલે નીચે ફોલ છે એ ક્રિયાપદ છે સોહમ છે એ હિમાં આવે છે એટલે ફોલમાં અહીંયા એસ પ્રત્યે લગાડેલો છે ડાઉન એટલે નીચે એ પ્રિપોઝિશન છે બરાબર સોહમ ડઝ નોટ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી સોહન છે એ ટ્રી માંથી નીચે પડ્યો તેરમું વાક્ય આઈ ગો ફોર અ વોક વિથ માય ફાધર જો આઈ સાથે ક્રિયાપદ નું કેવું રૂપ આવશે તો કે મૂળ રૂપ આઈ પછી કરતા શું આવશે તો કે સોરી કરતા પછી શું આવશે ટુ બી નું ફોર્મ ડુ અથવા ડસ તો કરતા આપણું આય છે એટલે આપણે અહીં ડુ મૂકેલું છે પછી નક્કર વાક્ય છે એટલે નોટ આઈ ડુ નોટ ગો ફોર અ વોક વિથ માય ફાધર પછી છે માય ફાધર સોરી માય મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ મધર શીમાં આવે એટલે પ્રિપેરમાં એસ પ્રત્યેય લાગેલો છે એ તો આપણને આપી દીધું છે એ હોય એટલે માત્ર એસ પ્રત્યેય મૂકવાનું માય મધર મધર છે માં આવે એટલે ટુ બીનું ફોર્મ ડઝ કરતા પછી આપણે પણ નકાર વાક્ય છે એટલે નોટ અને ક્રિયાપદનું રૂપ એટલે કે પ્રિપેર અને છેલ્લે કર્મ તો કે બ્રેકફાસ્ટ બરાબર માય મધર ડઝ નોટ પ્રિપેર બ્રેકફાસ્ટ હવે જોઈએ એના પછીનું વાક્ય નેન્સી ક્લીન્સ હર ટીથ એવરી ડે જો નેન્સી છે એ માં આવે એટલે ક્લીનમાં એસ કેઈ એસ વાળું પ્રત્યય અહીં એન છે એટલે માત્ર એસ પ્રત્યય લાગેલું છે

ફાસ્ટ બરાબર ડસ પછી નોટ અને તે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ લખેલું છે એ કાઢી નાખેલું છે હવે જોઈએ એના પછીનું વાક્ય ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન હવે ધે છે એ આપણો કરતા કયો છે તો કે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે આપણે ટુ બી નું રૂપ મૂકીશું ડુ ધે ડુ નોટ ડુ પછી નોટ પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન હવે જોઈએ એના પછીનું વાક્ય સમટાઇમ્સ મિનલ વોચ ટીવી સમટાઇમ્સ એટલે ક્યારેક ક્યારેક છે મિનલ ઈ ટીવી જોવે છે મિનલ છે સીમાં આવે એટલે ક્રિયાપદને અંતે એસ કે ઈ એસ લાગે એ ઈ એસ ક્યારે લાગે તો કે એસ ડબલ એચ સીએચ અથવા એક્સ છેલ્લો અક્ષર હોય તો ઈ એસ લાગે બાકી બધાય એસ લાગે તો અહીં સી એચ આપેલું છે એટલે આપણે ઈ એસ પ્રત્યે લગાડેલો છે સમટાઇમ્સ મિનલ ડઝ નોટ વોચ ટીવી સમટાઈમ્સ આગળ આપ્યું છે એટલે આપણે અહીં આગળ જ લખેલું છે ચુની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ ચુની છે ઈ गर्ल છે એટલે અહીં આપણે ડ્રિંક્સ માં એસ લગાડેલો છે બરાબર ચુની ડઝ નોટ ડ્રિંક મિલ્ક ફ્રોમ હર બાઉલ ચુની શી માં એટલે ટુ બી નું ફોર્મ શું આવશે ડઝ અને પછી નોટ પછી ક્રિયાપદ નું મૂળ રૂપ પછી કર્મ અને પછી અધર વર્ડ્સ મિસ્ટર પંડ્યા ગોઝ ટુ હિઝ ઓફિસ બાય કાર મિસ્ટર પંડ્યા છે એટલે ઓ અહીંયા ઓ આપેલું છે એટલે આપણે ઈ એસ લગાડેલું છે મિસ્ટર પંડ્યા ડઝ નોટ ગો ટુ હિઝ હોફિસ બાય કાર મિસ્ટર પંડ્યા હિમા આવે એટલે આપણે ડઝ આપેલું સોરી મિસ્ટર પંડ્યા ડઝ નોટ ગો ટુ હિઝ હોફિસ બાય કાર મિસ્ટર પંડ્યા છે એ હિમા છે એટલે આપણે અહીં ટ્યુબીનું ફોર્મ આપણે ડઝ મૂકેલું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ વાક્ય છે એ તમારે તમારી બુકમાં ઉતારી લેવાના છે અને આમાંથી જ બધું રિફર કરવાનું છે તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો